મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. માહિતીની આપ લે થાય અને નિરંતર નાગરિકો સુધી તમામ માહિતી પહોંચી રહે અને તમામ સૂચનાઓ મળી રહે એ માટે અત્યાર સુધી આપણે લગભગ નિયમિતપણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરતા આવ્યા છીએ અને મીડિયાના મિત્રો દ્વારા તમામ સૂચનાઓ માહિતી અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે. હવે જેમ જેમ ઇન્ફેક્શન વધી રહ્યું છે ત્યારે જે આપણા ફ્રન્ટલાઈન વર્કર્સ છે એમાં મીડિયાકર્મીઓ પણ પોતાના જીવના જોખમે પોતાની જવાબદારી અત્યાર સુધી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે, પરંતુ કાળજીપૂર્વકની વિચારણાના અંતે આજે અમે એવું નક્કી કર્યું છે કે જે નિયમિત રેગ્યુલર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે એની જગ્યાએ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અમારે જે વાત કરવી હોય, જે માહિતી આપવી હોય અને જે અપીલ કરવી હોય એ આપણે આ રીતે ટેકનોલોજીના માધ્યમથી કરીએ. એટલે સૌ પ્રથમ તો તમામ મીડિયાકર્મીઓને અત્યાર સુધી અને હવે પણ એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એના માટે હું અમદાવાદ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. આજે આપ જોઈ શકો એ પ્રમાણે મેં અત્યારે માસ્ક પહેરેલું નથી. એનું કારણ છે કે હું મારી કચેરીમાં રૂમમાં બાકી બધા લોકોથી દૂર છું અને સામે મીડિયાના મિત્રો કોઈ પણ હાજર નથી. હવે સૌ પ્રથમ જે છેલ્લા ગઈકાલ સુધીના આંકડા હતા ત્યાર પછીની જે વિગતો છે એ વિગતો હું આપની સમક્ષ રજૂ કરીશ, પછી એક બે મહત્વપૂર્ણ બાબતો જે છે એ જણાવીશ અને છેલ્લે મીડિયાના મિત્રો દ્વારા જે પ્રશ્નો અમારા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપથી જે પ્રશ્નો એમને અમારા સુધી મોકલ્યા છે એ પ્રશ્નોની યાદી અમે બનાવી છે, એ પ્રશ્નોના જવાબ પણ અમે આપીશું. ગઈકાલે સાંજ સુધી અમદાવાદ શહેરમાં 357 જેટલા કેસો નોંધાયેલા હતા. ત્યાર પછી 42 જેટલા કેસ છેલ્લા 15 કલાકમાં 42 નવા કેસો નોંધાયા છે અને એ રીતે કુલ એએમસી લિમિટમાં 399 કેસ થાય છે. ઝોન વાઇઝ જોવા જઈએ તો જે છેલ્લા 42 કેસ આવ્યા છે એમાંથી 19 જેટલા કેસ મધ્ય ઝોનમાંથી આવ્યા છે અને 14 જેટલા કેસ દક્ષિણ ઝોનમાંથી આવ્યા છે, જ્યારે ઉત્તર ઝોનમાં ફક્ત 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 0, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0 અને પૂર્વ ઝોનમાં 6. આમ ટોટલ 42 કેસ થાય છે. એટલે 42માંથી 33 કેસ ફક્ત સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન દક્ષિણ ઝોન આ બે ઝોનમાંથી આવ્યા છે. આપસોને ખ્યાલ છે એ પ્રમાણે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય થયો છે એ મુજબ કોટ વિસ્તારમાં અને દાંડીલીમડા બહેરામપુરા વિસ્તારમાં આજથી સવારે 6 વાગ્યાથી કરફ્યુ નાખવામાં આવેલ છે અને આ કરફ્યુ દરમિયાન પહેલાં તો હું વિનંતી કરું છું કે લોકડાઉનમાં જો આપણે 100% સહકાર આપ્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ આજે ના થઈ હોત, પરંતુ અમુક વિસ્તારોમાં લોકડાઉનમાં 100% સહકાર મળ્યું નથી અને એના લીધે હજુ કેસોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં સુધી કરફ્યુ છે ત્યાં સુધી 100% કરફ્યુનું પાલન થાય અને બધા જ લોકો સ્વૈચ્છિક રીતે કરફ્યુનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે. મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 15 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયેલ નથી અને ટોટલ 13 મૃત્યુ યથાવત રહે છે. ડિસ્ચાર્જ સિવિલ હોસ્પિટલમાંથી 3 અને એસયુબી હોસ્પિટલમાંથી 9, ટોટલ અત્યાર સુધી 12 જેટલા કેસમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. લેબોરેટરીના કેસોના પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધી પેસિવ સર્વેલન્સ મારફતે 1263 જેટલા કેસો ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જ્યારે એક્ટિવ સર્વેલન્સ જ્યારે ટીમ દ્વારા ફિલ્ડમાં સામે ચાલીને ઘરે ઘરેથી જે સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે એમાં 6344, એટલે ટોટલ 7607 જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયાથી એએમસીની જે સ્ટ્રેટેજી રહી છે ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગ, અઠવાડિયા પહેલાં જ્યારે 25-30 કેસ રોજના સેમ્પલ લેવાતા હતા એમાં આપણે વધારો કરીને 100, 200, 300
અને પછી 700-800 સુધી છેલ્લા 5-1 દિવસથી આપણે રોજના 700-800 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કોટ વિસ્તારમાં જે બફર ઝોન ડિક્લેર કર્યું છે એમાં 13 જેટલા ચેકપોસ્ટ જે બનાવવામાં આવેલા છે, એમાં ગઈકાલે 26,935 જેટલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું અને 40 શંકાસ્પદ કેસોને રેફર કરવામાં આવ્યા. આ સિવાય ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં જે સર્વેલન્સ ચાલે છે એમાં છેલ્લા 24 કલાકમાં 730 જેટલી ટીમો દ્વારા 1,07,708 ઘરોની મુલાકાત લેવામાં આવી, 5,45,722 જેટલા નાગરિકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એમાંથી અત્યાર સુધીનું હાઈએસ્ટ, જે અમારી ટીમ માટે ખૂબ જ એક ચેલેન્જ હતું, ટોટલ 975 સેમ્પલ ગઈકાલે ટેસ્ટિંગમાં લેવામાં આવેલ છે. અત્યાર સુધી આશરે 30 જેટલી ટીમો કાર્યરત હતી. આજે જ્યારે કોટ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે આપની આ જે એગ્રેસિવ ટેસ્ટિંગની સ્ટ્રેટેજી ખૂબ જ સારા પરિણામ આપણને આપી રહી છે, એટલે એમાં હજુ વધુ એગ્રેસિવ આપણે કરવાનો નિર્ણય કર્યો છે. 700-800 સેમ્પલ જે લેવાતા હતા અને ગઈકાલે જે 900 સેમ્પલ લેવાયા, આજે અમારી 50થી વધુ ટીમો, અને કલ્પના કરી શકાય કે આ ટીમો જે છે એને તૈયાર કરવામાં, તાલીમબદ્ધ કરવામાં, કેમ કે વાયરસનો સીધો સંપર્કમાં, ક્લોઝ કોન્ટેક્ટમાં એને એક્સપોઝ થતા હોય છે, એટલે એ લોકો માટે 50થી વધુ ટીમો બનાવીને આજે મેદાનમાં ઉતારવામાં આવી છે અને એ લોકોને ઓછામાં ઓછા 1,000 જેટલા સેમ્પલ આજે સાંજ સુધીમાં લેવામાં આવે એ ટાર્ગેટ આપવામાં આવ્યું છે. જે લોકો પોઝિટિવ જણાઈ આવે છે એમને જે ક્વોરન્ટાઇન કરવાની બાબત છે એમાં અત્યાર સુધી હોમ ક્વોરન્ટાઇનમાં 2,120 લોકો, સરકારી ફેસિલિટીમાં 279 લોકો, એમ ટોટલ 2,399 લોકો હોમ ક્વોરન્ટાઇન, ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન બંને મળીને ટોટલ જે આટલા લોકો ક્વોરન્ટાઇનમાં છે એની વાત છે. જે ગઈકાલના 15 કલાકના જે કેસો છે એમાં 4-5 વિસ્તારનો ઉલ્લેખ કરીશ. એમાં કાળુપુર વિસ્તારમાં એક જ કુટુંબના 8 જેટલા લોકો, નવી મોલત વિસ્તાર છે એમાં એક જ કુટુંબના 8 લોકો પોઝિટિવ આવ્યા છે. બહેરામપુરામાં અગાઉ એક ડ્રાઈવરનો કેસ પોઝિટિવ આવેલો હતો અને આપણે એના કોન્ટેક્ટ્સનું જે સ્ક્રીનિંગ કર્યું, કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું, એમાં બીજા 3 કેસ આપણને મળી આવ્યા છે. દૂધેશ્વરમાં પેન્શનપુરા સ્લમ વિસ્તાર છે એમાં 3 કેસ મળી આવ્યા છે, ત્યાં આજે સઘન સર્વેલન્સ કરવામાં આવશે. દાણીલીમડામાં અગાઉ 4 કેસ ઓલરેડી હતા, શક્તિ સોસાયટીમાં આ જગ્યા ઉપર કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને બીજા 2 કેસ મળી આવ્યા છે. ઓઢાવમાં રબારી વસાહતમાં ઉમિયાધામ સોસાયટી, એક જ સોસાયટીમાંથી 5 કેસ મળી આવ્યા છે. જમાલપુરમાં બીજા 4 કેસ, ખમાસા મહાજનનો વંડો વકીલની પોળેમાંથી 4 કેસ મળી આવ્યા છે. આ સિવાય જે સ્ટ્રેટેજી આપણે રાખી છે એનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યારે સઘન સર્વેલન્સ થઈ રહ્યું છે, ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગ થઈ રહ્યું છે, એની સાથોસાથ આપણે બીજું એક 4-1 દિવસ પહેલા એક નિર્ણય કર્યો હતો, પોટેન્શિયલ સુપર સ્પ્રેડર્સ, કે જે એક જ વ્યક્તિ અનેક વ્યક્તિઓની સંપર્કમાં આવતી હોય, આવી વ્યક્તિઓને ચિહ્નિત કરીને એમને સામે ચાલીને સર્વેલન્સ કરીને સ્ક્રીનિંગ કરવામાં આવે અને એમાં જે શંકાસ્પદ કેસ હોય એ બધાને આપણે સેમ્પલ એના લઈને ટેસ્ટિંગ કરીએ છીએ. તો એમાં દાખલા તરીકે જેટલા પણ ડોર ટુ ડોર કલેક્શન વાન છે આપણા એએમસીના, એના લોકો એક જ વ્યક્તિ અનેક ઘરોમાં જઈને કચરો એકઠો કરતા હોય છે.